स्वर्ग लोक के गीत नहीं अब इस धरती पर गाना है, हमको तो बस अपनी ही धरती को स्वर्ग बनाना है, धरती को स्वर्ग बनाना है। नमस्कार, शुभ प्रभातम। આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી તેમજ વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય બનાવીએ। તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। મિત્રો, આપણે બહુ સૌભાગ્યશાળી છીએ, ઋષિ ચિંતન ચેનલ દ્વારા અદ્ભુત યુગ નિર્માણના દૈવી વિચારો આપ સૌની પાસે પહોંચાડવાનો અમને ચાન્સ મળ્યો છે। અને આપ પણ સૌભાગ્યશાળી છો કે ઋષિ સંદેશના દિવ્ય વિચારો આપની પાસે પહોંચી રહ્યા છે। આવો આજ ઋષિ સંદેશમાં જોઈશું, પોતાની સેવા જ એ વિશ્વ માનવની સેવા છે। મન સાચે જ કલ્પવૃક્ષ છે, તેની સેવા કરીને આપણે અપાર લાભ અને અનંત પુણ્ય મેળવી શકીએ છીએ। સ્વાર્થ અને પરમાર્થ બંને તેના વડે સાધી શકાય છે। લૌકિક સુખ અને પારલૌકિક શાંતિની ચાવી હાથમાં આવી શકે છે, જો તેને ન સાધવામાં આવે તો શેતાનની માફક આપણા માથા પર સવાર થઈને અનેક પ્રકારના ખરાબ કૃત્યો કરાવે છે, જુદી જુદી રીતે નાચ નચાવે છે। જો આપણે તેને વશમાં નહીં કરીએ તો આપણે તેના વશમાં થવું પડશે। કહેવાય છે કે ભૂત લોકોને ડરાવતું અને સતાવતું રહે છે, પરંતુ જો કોઈ તાંત્રિક દ્વારા તેને વશ કરી લે, તો તે ભૂત તેની ઈચ્છા પ્રમાણે નાચે છે, જે કંઈ કરાવવા માગે છે તે બધું જ કરે છે અને જે કંઈ મંગાવે તે બધું જ લાવી આપે છે। સાચું ભૂત કોઈએ જોવું હોય તો તેને પોતાના મનના રૂપમાં જોઈ શકાય છે। અસંયમી અને ઉચ્છલન મન કોઈ પ્રબળ શત્રુ કરતાં, વેતાલ કે બ્રહ્મ રાક્ષસ કરતાં ઓછું નથી, પરંતુ જો તેને સાધી લેવામાં આવે તો તે પરમ મિત્ર બની જાય છે અને દેવતાની માફક સહાયક સાબિત થાય છે। હજારો મનુષ્યોની થોડી થોડી સેવા કરી દેવાથી એટલું લોકિત નથી થઈ શકતું જેટલું એકલા પોતાના મનને સાધી લેવાથી અને સુધારી લેવાથી થઈ શકે છે। આથી સેવા માટે સૌથી વધુ કોઈ લાયક અને હકદાર હોય તો એ આપણું પોતાનું મન જ છે। મનની સેવા કરીને આપણે બધા જ પ્રાણીઓની, સમસ્ત બ્રહ્માંડની સેવા કરી શકીએ છીએ। સેવા ધર્મનો આરંભ કરવા માટે આજ પગથિયા શ્રેષ્ઠ છે, તેની સેવામાં ભગવાનની, વિશ્વ માનવની સેવા સમાયેલી છે। મિત્રો, મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર એવી અદ્ભુત વાત કરી આ ઋષિ ચિંતન ચેનલમાં ઋષિઓના વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, એપ્રિલ 1961, પૃષ્ઠ 7। મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી ઋષિ ચિંતન ચેનલ દ્વારા આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે, જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે। આ સંદેશને આપ અણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવ બના।
બના